सावलीना सरकारी दवाखाना जमनोत्री सामूहिक आरोग्य केंद्र में राज्य सरकार अने लोक सहकार साथे मेडिकल ऑक्सीजन प्लांट नु स्थापना करवानी साथे साथे राज्य सरकार ने उजवणीना भाग रूपे विकास दिन ना दिवसे तालुका पंचायत ना प्रमुख नी अध्यक्षता में लोकार्पण करवामां आव्युं हतुं। વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીના કપરાકાળમાં પ્રથમ અને બીજી ઘાતક લહેર આવી અને ત્રીજી સંભવિત લહેરના આગમન પહેલા રાજ્ય સરકાર દ્વારા તકેદારીના લેવાતા પગલા રૂપે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારની સતત માંગણી અને પ્રયાસથી મંજુસર જીઆઈડીસીના ઉદ્યોગકારોના સહાયથી મળેલ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ સાવલીના બ્રહ્મલીન પરમ પૂજ્ય સ્વામીજી દ્વારા પ્રસ્થાપિત સરકારી દવાખાનું શ્રી જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર શાસનની પૂર્ણતાના આરે કરાઈ રહેલી વિવિધ કાર્યક્રમોની ઉજવણીના ભાગરૂપે વિકાસ દિન નિમિત્તે સાવલી પંથકની પ્રજાના સુખાકારી માટે તાલુકા પંચાયત સાવલીના પ્રમુખ કિરીટ બારોટની અધ્યક્ષતામાં કરાયું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કિરીટ બારોટ, તાલુકા પંચાયત સદસ્ય અર્જુનસિંહ, ભાજપા સંગઠન મંત્રી સુનિલભાઈ પટેલ, સાવલી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનિરુદ્ધ તિવારી, બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર રાહુલ સિંઘ તેમજ જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। આજે સાવલી પંથક માટે બહુ સારા સમાચાર છે કે અમારે ત્યાં જે ઓક્સિજનની જે તકલીફ થતી હતી સરકારી દવાખાનામાં અને પંથકમાં બીજી જગ્યાઓ, તો એ પહેલી લહેર આવી અને બીજી લહેર આવી કોરોનાની, એ લહેરમાં બહુ તકલીફ ઊભી થઈ હતી અને અમારે ઓક્સિજન માટે બલખા મારવું પડતું હતું અને જે મળતી ન હતી। તો એ જોતા ગુજરાત સરકારને અમારા માન લાડીલા ધારાસભ્ય ઓક્સિજનની જે પૂર્તતા કરવા માટે જે સમયસર દર્દીઓને જે મળતી ન હતી એ ઓક્સિજન માટે અને પ્રયાસો કરીને ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવામાં આવેલું છે આપણે સાવલીમાં, જે સાહેબ જે અમારે મંજુસર જીઆઈડીસી તરફથી આપવામાં આવેલું છે ઓર અમારે ત્યાં આજે આની લોકાર્પણ કરવા જઈ રહ્યા છે અમે, જેથી હવે પંથકમાં ઓક્સિજનની ભવિષ્યમાં કમી રહેશે નહીં, એ બહુ અમારા માટે સારા સમાચાર છે। ઇકબાલ પઠાણ, લાઈવ ગુજરાત ન્યૂઝ, સાવલી।